નમસ્તે દર્શક મિત્રો, આજના રમત જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જ્યારે કોચિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નંબર ઓફ મેચીસનું સરસ કોમ્બિનેશન હોય તો ચોક્કસ એની અસર પરફોર્મન્સ ઉપર પડતી હોય છે. ગુજરાતના સ્પોર્ટ્સ સિનારીઓ ઉપર નજર કરીએ તો લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં, તેમાં ધ્વજ હરિયાએ ક્યુ સ્પોર્ટ્સમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટેનિસમાં પણ તાજેતરમાં જ અમદાવાદ અને ગુજરાતના ખેલાડી જીલ દેસાઈએ જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં ભાગ લઈને ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું હતું અને એનાથી તેમના રેન્કિંગમાં પણ ખૂબ જ સરસ તેમને લાભ મળ્યો હતો. આજે તેમની કેરિયરની શરૂઆતમાંથી જ જે એમનો સફર રહી હતી ત્યાંથી વિમ્બલ્ડન સુધીમાં તેમણે કેવી રીતે પ્રોગ્રેસ કર્યો તેની વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે જીલ દેસાઈ. થેન્ક યુ. મને બહુ ખુશી થાય છે કે હું આ ટીવી ચેનલ ઉપર આવી અને ઇન્ટરવ્યુ માટે મને બોલાવી. જીલ દેસાઈનું બિલ્ડ જોઈએ તો બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જેવો છે અને ટેનિસના ખેલાડી સાનિયા મિર્ઝા તેમના આઇડોલ તરીકે છે. તો જીલ, તમે ટેનિસની શરૂઆત કઈ ઉંમરે અને કેવી રીતે કરી હતી? હું જ્યારે 6 યર્સની હતી ત્યારે મારા પપ્પા મને ઘરે ટેનિસ રમાડતા હતા બોલ અને રેકેટથી. પછી વેકેશન્સ માટે જસ્ટ ખાલી ટાઈમ પાસ માટે મને એકેડમીમાં લઈ ગયા અને રોજ હું ત્યાં રમતી હતી ને ત્યાંના કોચે પપ્પાને કીધું કે આનામાં પોટેન્શિયલ છે આગળ વધવાનું, તો આને કેરિયર બનાવો ટેનિસમાં. એટલે પછી ત્યાંથી અમે ડિસાઈડ કર્યું કે આને ટેનિસમાં આગળ વધારવાની છે. શરૂઆતમાં તમે જ્યારે કોચની સાથે મુલાકાત થઈ ત્યારે ટેકનિક ઉપર વધારે ભાર આપ્યો હતો કે મેન્ટલ આસ્પેક્ટ માટે? જ્યારે નાના સ્ટાર્ટ કર્યું હોય ત્યારે મેઇન વસ્તુ છે કે તમને એમાં ફન હોય, કે તમને મજા આવે કે એ વસ્તુ હું કરું છું. તો પછી જેમ જેમ તમે મોટા થાવ એમ એમ સિરિયસ થતું જાય. એટલે હાલ બધી વસ્તુ ઉપર મારે વર્ક કરવું પડે છે. ફિટનેસ છે, પછી ટેક્નિકલ છે, ટેકનિકલ છે, અને એવું ફિક્સ નથી હોતું કે એક જ વસ્તુ ઉપર વર્ક કરવાનું. જે તમને વીકનેસ હોય બધા ઉપર વર્ક કરવું પડે છે. શરૂઆતની કારકિર્દીમાં ખાસ કરીને તમે ફોરહેન્ડ શોટ ઉપર વધારે પ્રભુત્વ રાખ્યું હશે અને ત્યાર પછી ત્યારે સ્ટ્રોકમાં વેરિએશન તમે કેવી રીતે લાવ્યા હતા? સ્ટ્રોક્સ પહેલેથી જેમ કે હોય ફોરહેન્ડ ક્રોસ કોર્ટ હોય, ફોરહેન્ડ ડાઉન ધ લાઈન હોય, બેકહેન્ડ ક્રોસ કોર્ટ હોય અને બેકહેન્ડ ડાઉન ધ લાઈન હોય, સર્વ હોય, વોલી હોય, બધા સ્ટ્રોક્સ પહેલેથી કોચ શીખવાડે તમને. પછી આગળ જતાં જેમ જે બી સ્ટ્રોકમાં તમને એવું લાગે કે આ મારો સ્ટ્રોક વીક છે એની પર વધારે વર્ક કરવાનું હોય. તમારા કોચ કોણ હતા શરૂઆતથી? સ્ટાર્ટિંગથી બધા, પહેલાં હું અગેટામાં રમતી હતી બહુ જ પહેલાં, એટલે મને કોચનું નામ યાદ નથી. પણ પછી હું ગઈ પ્રમેશ મોદી સર સાથે, પછી ત્યાંથી ખન્ના સર હતા, પછી ત્યાંથી શ્રીમલ સર, પછી જિગ્નેશ સર, અને પછી હાલ કરંટ કોચ મારા ટોડ ક્લાર્ક સર છે. તમે શરૂઆતની કારકિર્દીમાં જ્યારે ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું ત્યારે સૌથી મહત્વની તમારી મેચ કઈ હતી તમારા માટે? પહેલાં જ્યારે બધી સ્ટેજ ઉપર બધી મેચીસ ને ટુર્નામેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે હું 6 યર્સની હતી ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું ટેનિસ. પછી જ્યારે હું 10 યર્સની થઈ ત્યારે સ્ટેટ રેન્કિંગ મારી માટે ઇમ્પોર્ટન્ટ હતું. પછી એ હું જીતવા માંડી, પછી હું નેશનલ્સમાં ગઈ, અને પછી નેશનલ્સ જ્યારે જીતવા માંડી તો ઇન્ટરનેશનલમાં ગઈ. એટલે બધા સ્ટેજ ઉપર બધી ટુર્નામેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ. એટલે શરૂઆતમાં તમે બેઝ લાઇન ઉપરથી વધારે કોન્સન્ટ્રેશન કરેલું અને જુદા જુદા સ્ટ્રોક્સમાં? બેઝ લાઇન ઇમ્પોર્ટન્ટ જ હોય છે, સૌથી ઇમ્પોર્ટન્ટ બેઝ લાઇન છે. પછી સર્વિસ તો મેઇન આવે, કારણ કે એનાથી જ પોઈન્ટ સ્ટાર્ટ થાય. એટલે સર્વિસ ઉપર મેઇન વર્ક હોય, પછી બેઝ લાઇન ઉપર, અને પછી નેટ પ્લે. શરૂઆતમાં ખેલાડીએ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ફોરહેન્ડ સ્ટ્રોક વધારે સરળતાથી ને પાવરફુલ એમનો આસ્પેક્ટ હોય છે, પણ બેકહેન્ડમાં જ્યારે તમારી રમત ડેવલપમેન્ટ થાય ત્યારે પછી એનો ઉપર પ્રભુત્વ આવે છે. તો તમારા કેસમાં કેવી રીતે રહ્યું હતું? મારે પહેલેથી બંને સ્ટ્રોક્સ મારા ઇક્વલ જ છે, ફોરહેન્ડ અને બેકહેન્ડ. હું જ્યારે નાની હતી ત્યારે મારી સર્વ સારી નહોતી, પણ જ્યારથી ટોડ સર આવ્યા છે એમને મારી સર્વ ઉપર બહુ જ વર્ક કર્યું છે, અને અત્યારે હું એવું કહી શકું કે એ મારો એક વેપન છે ગેમનો.
એ પછી જ્યારે તમારે પહેલી વખત નેશનલ રમ્યા એ વખતે તમે કેવી રીતે તૈયારી કરી હતી? જ્યારે પહેલી નેશનલ્સ હું રમી ત્યારે મેં બહુ જ હાર્ડવર્ક કરેલું એની માટે કે મને આ જીતવું જ છે, આ ટુર્નામેન્ટ જીતવી જ છે. અને મેં બધા સ્ટ્રોક્સ, મારી ફિટનેસ બધા ઉપર વર્ક કર્યું. પછી અત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ જ્યારે મેં સ્ટાર્ટ કરી ત્યારે સેમ હતું, અને અત્યારે જ્યારે ગ્રાન્ડ સ્લેમ્સમાં હું રમવા જઉં છું તો બી સેમ મેન્ટાલિટી સાથે. તમે અભ્યાસની સાથે સાથે જ ટેનિસની રમતમાં આટલો સરસ પ્રોગ્રેસ કર્યો છે, તો અભ્યાસ અને ટેનિસની રમત એ બે વચ્ચે તમારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? બહુ ટફ છે મેનેજ કરવું બંને એક સાથે, પણ હાલ હું 12th સ્ટાન્ડર્ડમાં છું અને બોર્ડ્સની એક્ઝામ છે, બહુ ટફ હોય છે. એટલે સવારે આખો દિવસ મારો ટેનિસમાં જતો રહે અને પછી રાતે એક કલાક ડેઇલી સ્ટડી કરું છું, મેનેજ કરું. તમને એ વખતે થોડો સ્ટ્રેસ જેવું લાગે છે કે તમે યુ આર સો સ્ટ્રોંગ મેન્ટલી? સ્પોર્ટ્સ રમીને હું મેન્ટલી અને ફિઝિકલી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છું, એટલે બહુ થાક તો લાગતો નથી મેન્ટલી કે ફિઝિકલી, એની હાવ મેનેજ કરી લઉં છું. અચ્છા, ફિટનેસ માટે તમે જીમમાં જાઓ છો કે બીજી કોઈ એવી સ્પેશિયલ એક્સરસાઇઝ કરો છો? જીમ સ્ટાર્ટ કરી દીધું છે મેં, એટલે જીમમાં જઉં છું હું બોડી વેઇટ એક્સરસાઇઝીસ માટે, અને ઓન કોર્ટ બી હોય ટેનિસ સ્પેસિફિક, એટલે એ બી કરું છું બંને. જ્યારે તમે પહેલી નેશનલ ટુર્નામેન્ટમાં રમ્યા તો એ વખતે તમને કેવી ફિલિંગ્સ થઈ હતી? જ્યારે હું ફર્સ્ટ નેશનલ ટુર્નામેન્ટ રમી હતી મારી અને હું એ જીતેલી, ફિનેસ્ટા ઓપન રમેલી હું, અને સૌથી મેઇન ટુર્નામેન્ટ કહેવાય એ ઇન્ડિયાની, એટલે હું એ જ્યારે જીતેલી ત્યારે મને બહુ જ ખુશી થયેલી કે હું આ ટુર્નામેન્ટ જીતી, જે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્ડિયન પ્લેયર્સ માટે નેશનલ્સ જીતવી. એટલે જુનિયર ટેનિસ પ્લેયર તરીકે જ્યારે તમે સાનિયા મિર્ઝાનો રેકોર્ડ તોડેલો, તો એ સફરમાં તમારી સૌથી ટફ મેચ કઈ હતી? ટુર્નામેન્ટ્સ સાનિયા 10 જીતેલી ટાઇટલ અને હું 12 જીતી છું, એટલે ટુર્નામેન્ટ એ જે હું જીતેલી એમાં સૌથી ટફ હતી ફાઇનલ્સ. એટલે ફાઇનલ્સમાં થર્ડ સેટ ગયેલી, હોંગકોંગની છોકરી હતી અને સારું રમતી હતી, તો એ તમારી દ્રષ્ટિએ સૌથી વધારે ટફ મેચ હતી? હા, એ ટુર્નામેન્ટમાં એ સૌથી ટફ મેચ હતી. પછી જ્યારે તમે આગળ પ્રોગ્રેસ કર્યો, બીજા પરદેશના ખેલાડીઓ સાથે પણ જ્યારે તમારે રમવાનું થયું હતું, ત્યારે તમે એક્શનમાં તમને શું લાભ મળે તો? જ્યારે મેં નવું સ્ટાર્ટ કરેલું, ફોરેનની છોકરીઓ, એટલે મારા મેન્ટલી મને આમ એકદમ નવું જ લાગતું હતું. એટલે હું પહેલી જ્યારે સ્ટાર્ટ કરી મેં ટુર્નામેન્ટ, ત્યારે હું રમી જ નથી શકતી એમની સામે. હું બહુ જ ખરાબ રીતે મારું ટેનિસ હું રમતી હતી એમની સામે અને કાયમ હારી જ જાઉં. પણ પછી જ્યારે જેમ જેમ હું વધારે રમવા માંડી મેચીસ અને મને એક્સપિરિયન્સ આવવા માંડ્યો કે આ લોકો એવા એટલા સારા બી નથી, અને પછી એવી રીતે મેં ડેવલપ કરી. એટલે આખી તમે થોટ પ્રોસેસ ચેન્જ કરી અને ટોટલ ફોકસ તમારી રમતને હાઉ ટુ ઇમ્પ્રુવ ઇટ એની ઉપર તમે વધારે સ્ટ્રેસ કરેલો. હા, એટલે ટેનિસ ટોટલી મેન્ટલ ગેમ છે અને એમાં જો તમે મેન્ટલી સ્ટ્રોંગ ના હો તો તમે ના રમી શકો. અત્યાર સુધીની તમારી કારકિર્દીમાં સૌથી વધારે લાંબા ડ્યુરેશનની મેચ કઈ હતી? હોંગકોંગમાં એ જે જ્યારે મેં સાનિયાનો રેકોર્ડ તોડેલો ત્યારે સેમિફાઇનલ્સ હતી, થર્ડ સેટ ગયેલી અને જાપાનની છોકરી હતી એની સામે હું 5-2 ડાઉન હતી થર્ડ સેટમાં, ત્યારથી હું 7-5 જીતેલી. એ 3.5 hours સમથિંગ ચાલેલી. એટલે આ તમારી ફાઇટિંગ ક્વોલિટીઝ બતાવે છે, ટુ કમ ફ્રોમ બિહાઇન્ડ અને સ્ટેજ એ કમ બેક. મને ફાઇટ કરવું બહુ ગમે છે મેચમાં, કે હું ક્યારે છોડતી જ નથી અને છેક છેલ્લા પોઈન્ટ સુધી ફાઇટ કરું છું. તો આ રીતે તમે મેચ પોઈન્ટ ઉપર તમે હો, લૂઝ કરવાની ક્ષણ ઉપર હો, તો એ વખતે તમને એવો કોઈ બનાવ બનેલો? હા, એ જ મેચમાં હું મેચ પોઈન્ટ બી ડાઉન હતી એ ગેમમાં, એટલે ત્યાંથી હું જીતેલી અને બસ મારા મગજમાં એ જ ચાલતું હતું કે આ પોઈન્ટ તો નથી જ આપવાનું, એટલે કંઈ બી કરી. ઓપોનન્ટ ખેલાડીની સામે રમો છો,
ત્યારે તમે એની તમારી સ્ટ્રેન્થ ઉપર વિચાર વધારે કરો છો કે એની કઈ વીકનેસીસ છે, એટલે એ પ્રમાણે પ્લેસમેન્ટ, સર્વ એન્ડ વોલી અથવા તો કોર્ટ કવરેજ, એ બધું તમે કેવી રીતે પ્લાન કરો છો? ઓલવેઝ મેચની પહેલાં એક સ્ટ્રેટેજી બનાવીને જાય પ્લેયર, એટલે હું બી દર મેચ પહેલાં એક સ્ટ્રેટેજી બનાવીને જઉં અને પછી એની ઉપર જ વર્ક કરું. મારી ઉપર બી ફોકસ હોય 50% અને 50% સામેવાળા ઉપર બી ફોકસ હોય કે એને શું નથી ફાવતું અને મને શું ફાવે છે, એટલે બસ એવી રીતે સ્ટ્રેટેજી બનાવું અને પછી કોર્ટ ઉપર જઉં. વિરામ બાદ ફરી આપણે જીલ દેસાઈ સાથેની વાતચીત ચાલુ રાખીશું. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. જીલ દેસાઈ, તમે જ્યારે બેકહેન્ડ અને ફોરહેન્ડ એ બંને ઉપર જ્યારે પ્રભુત્વ મેળવ્યું હતું ત્યારે તમે સર્વ એન્ડ વોલી ગેમની વિચાર કરેલો એ વખતે? સર્વ એન્ડ વોલી ગેમ બોયઝ માટે હોય છે, ગર્લ્સ બહુ ઓછી કરે છે. પણ જ્યારે તમે બેઝ લાઇન ઉપર રમતા હોય અને તમને શોર્ટ બોલ મળે તો તમે ઓલવેઝ નેટ ઉપર જાઓ, એટલે એવી રીતે હું વર્ક કરું છું. હું સર્વ એન્ડ વોલી ઉપર વર્ક નથી. કોઈ પણ ટેનિસ ખેલાડીની એક જિંદગીની મહત્વાકાંક્ષા હોય છે કે ગ્રાન્ડ સ્લેમમાં રમે તો પોતાનું એક સ્વપ્ન સાકાર થાય. હમણાં ગયા મહિને જ સંપન્ન થયેલી જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં જ્યારે તમે સરસ પરફોર્મન્સ આપ્યું, પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પણ તમારું સરસ દેખાવ હતો, તો આ વિમ્બલ્ડનમાં જતી પહેલાં તમે કેવી રીતે એની તૈયારી કરી હતી? વિમ્બલ્ડન ઓલવેઝ બધા જે પ્લેયર્સ હોય છે એમની એક ડ્રીમ હોય છે કે હું વિમ્બલ્ડન રમું, અને મને ચાન્સ મળેલો તો મારે એ ગુમાવો નહોતો અને એની માટે મેં બહુ જ હાર્ડવર્ક કરેલું. રોજ જે કોર્ટ ઉપર જઉં, 4.5 hours ટેનિસ પ્લસ 1 hour ફિટનેસ મારું ડેઈલી હોય, અને મેં મેન્ટલી બી મારી પોતાને એટલું સ્ટ્રોંગ તૈયાર કરેલી કે કોઈ બી સામે હોય હારવાનું તો નથી જ. અને અનફોર્ચ્યુનેટલી હું ફર્સ્ટ સીડ સામે હારી 4-6, 4-6, પણ બહુ જ સારી મેચ હતી અને મને ઓપોર્ચ્યુનિટીઝ બી હતી એ મેચમાં, પણ હું લઈ ના શકે. તો જીલ, અહીંયા ભારતમાં અથવા તો બીજા દેશોમાં તમે જે સરફેસ ઉપર રમ્યા હતા એમાં હાર્ડ કોર્ટ હોય અથવા તો ક્લે કોર્ટ હોય, પણ વિમ્બલ્ડનની પરિસ્થિતિ એકદમ જુદી, ત્યાં આગળ ગ્રાસ કોર્ટ હોય છે, તો આ તમે ટ્રાન્ઝિશન સક્સેસફુલી કેવી રીતે કરેલું? મારો ફેવરેટ સરફેસ છે હાર્ડ, કારણ કે હું એની ઉપર પ્રેક્ટિસ કરું છું, અને પછી મને ગ્રાસ ફેવરેટ છે કારણ કે મારી ગેમને સૂટ થાય છે સરફેસ. મારી ગેમ ફાસ્ટ છે તો મને ફાસ્ટ સરફેસ ઉપર રમવું વધારે ગમે છે, એટલે હું એની ઉપર સૂટ જલ્દી થઈ જાઉં છું. તમે ફાસ્ટ સરફેસની વાત કરી, એ વિમ્બલ્ડન સાથે સંકળાયેલી છે, કારણ કે વર્ષોનો ઇતિહાસ જોઈએ તો વિમ્બલ્ડનની જે સરફેસ છે એનો પેસ અને બાઉન્સ એટલા સરસ હોય છે કે એસ વધારે એમાં વાગતા હોય છે. એમાં પણ જ્યારે ગોરાન ઇવાનિસેવિચ અથવા તો માર્ટિના નવરાટિલોવા, એ આવા ખેલાડીઓએ એક જ વિમ્બલ્ડન સિઝનમાં 80થી વધારે એસ કરેલા હોય છે, તો આ વખતે તમને એ પ્રમાણમાં જ બાઉન્સ અને પેસ હતા કે એમાં થોડો ફેરફાર હતો? ના, એટલે સરફેસ ઉપર એ નથી જોતું, એ પ્લેયર ઉપર જાય છે કે એ પ્લેયર કેટલી હાર્ડ સર્વ મારે છે કે કેટલું હાર્ડ રમે છે, એટલે એ પ્લેયર ઉપર ડિપેન્ડ હોય છે કે એ જાય છે કે નહીં સર્વ. અગર તમારી સર્વ ધીરી હોય તો ના જાય એસ, અને જો અગર તમારી સર્વ ફાસ્ટ ને સરસ હોય તો કોઈ બી સરફેસ ઉપર એસ જાય. તો આ જુનિયર વિમ્બલ્ડનમાં તમે ભાગ લીધો આ વખતે, તો તમારા માટે એક સૌથી આસાન મેચ અને સૌથી ટફ મેચ એ કઈ હતી? ગ્રાન્ડ સ્લેમ લેવલ પર એક બી મેચ ઇઝી તો હોતી જ નથી, અને પહેલા રાઉન્ડથી તમારે ફાઇટ કરવી પડે, અને સૌથી ટફ મેચ હું કહું તો એ ફર્સ્ટ સીડ સામેવાળી મેચ હતી. માત્ર સિંગલ્સમાં જ નહીં પણ ડબલ્સમાં પણ તમે સરસ પરફોર્મન્સ કર્યું હતું, તો તમે ડબલ્સની મેચમાં આપણે થોડુંક વાત કરીએ તો એમાં તમે સમન્વય તમારા કલીગ સાથે કેવી રીતે કરો છો, અન્ડરસ્ટેન્ડિંગ, પ્લેસમેન્ટ, સર્વિસ રિસીવ કરવાનું એ બધું? ડબલ્સ એ બે પ્લેયરની 4 પ્લેયર્સની ગેમ હોય છે, એટલે એ બે ટીમ હોય, અને પછી તમારે તમારા પાર્ટનર સાથે વાતચીત કરવી પડે ડ્યુરિંગ ધ મેચ કે ક્યાં સર્વ મારશે, એ ક્યાં રિટર્ન કરશે,
અને એવી રીતે આપણે આપણા પાર્ટનરનું બી સાંભળવું પડે અને પછી એ બી આપણું સાંભળે, તો એ બહુ મુશ્કેલ હોય છે કોક વાર, કારણ કે અમુક પ્લેયર્સ એવા હોય કે એ પાર્ટનરનું ના સાંભળે, એટલે બધું એડજસ્ટ કરવું બહુ ટફ છે. તમે જ્યારે વિમ્બલ્ડનમાં રમવા ગયા તો એ વખતે તમારા મનમાં કેવી લાગણી હતી અને કેવો ત્યાંનો માહોલ હતો? ત્યાંનું એટમોસ્ફિયર બહુ જ જોરદાર હોય છે, કારણ કે જે બી ક્રાઉડ આવ્યો હોય છે બધા પ્લેયર્સને સપોર્ટ કરે, એવું નહીં કે એ જે બ્રિટનના હોય એને જ સપોર્ટ કરીશું અમે, કે બધા પ્લેયર્સને સપોર્ટ કરે છે અને બધાની મેચીસ જોવા જાય છે. જુનિયર્સની બી એટલી જ ફૂલ હોય છે સ્ટેડિયમ, અને સિનિયર્સનું બી ફૂલ હોય છે. એવું નહીં કે હું સિનિયરની મેચ જોવા જ જાઉં ને જુનિયરની જોવા ના જાઉં, પણ જુનિયરનું જે સ્ટેડિયમ હોય છે એ બી આખું ફૂલ હોય છે, અને ત્યાંનું એટમોસ્ફિયર એટલું સ્પોર્ટી હોય છે કે તમને એવું લાગે જ નહીં કે તમે જુનિયર છો કે સિનિયર છો. આ વિમ્બલ્ડન રમવા ગયા ત્યારે કોઈ એવા સિનિયર ખેલાડી સાથે તમારે મુલાકાત થઈ હતી? બધા પ્લેયર્સ સાથે હું મળી, નડાલ, રોજર, પછી જોકોવિચ, કર્બર, બધા પ્લેયર્સ સાથે. એ પ્રેક્ટિસ કોર્ટ સેમ જ હોય અને હું અહીંયા રમતી હોઉં તો મારી બાજુના કોર્ટ પર ફેડરર રમતો હોય, ને તો એ બહુ જ સારો એક્સપિરિયન્સ. એમની પાસેથી કોઈ ખેલાડી પાસેથી કોઈ તમને ઇન્ટરેક્શન વખતે કોઈ તમને સરસ ટીપ મળી ગયો એવું કંઈક બન્યું છે? એ લોકો ડ્યુરિંગ ધ મેચ કે જ્યારે જતા હોય મેચમાં કે કોઈ પ્રેક્ટિસમાં જતા હોય, એ ક્યારે કોઈની જોડે વાત બી નથી કરતા, એટલે વાત કરવાનો ટાઈમ મને ચાન્સ મળ્યો નહીં. પણ કદાચ એમને ઓબ્ઝર્વ કરીને અથવા તો વિડીયો ક્લિપિંગનું જે સ્ટડી કરીને એમાંથી પણ તમે જરૂર ઘણું શીખ્યા છો. હા, એ જ્યારે રમતા હોય ત્યારે બધા પ્લેયર્સને અલાવ છે કે તમે ત્યાં જઈને જોઈ શકો, એટલે હું ગઈ હતી રોજરને જોવા, અને એ એટલો ડેડિકેટેડ છે અને ફોકસ્ડ હોય છે ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ કે એને ખબર બી નથી હોતી કે કોણ જોવે છે અને કોણ નથી જોતું. રોજર ફેડરરમાં તમને બીજી કઈ સરસ વિશેષતા જોવા મળે? એ બહુ જ ફોકસ્ડ હોય છે મેઇન, અને એટલે જ એમણે નડાલ ને બધા જે પાવરફુલ ખેલાડી હતા એ લોકોને પણ એમની મેન્ટલ સ્ટ્રેન્થના હિસાબે અને પોતાની ઓફકોર્સ પરફોર્મન્સથી એમને બધાને મહાત કરી અને આ ઉંમરે પણ હજુ એમણે આ વિમ્બલ્ડન આ વર્ષે જીત્યા હતા. તો એની સાથે સાથે તમે બીજું પણ કંઈક એવું અનુભવ્યું હતું કે એવું રોમાંચ કે આપણને તમને મેન્ટલી એટલો બધો આનંદ થાય કે આ મારે કેરિયર માટે ખૂબ કામમાં આવશે, તો એવું કોઈ બનેલું ખરું? એ લોકોને પ્રેક્ટિસ કરતા જોઈને પછી અમને જુનિયર પ્લેયર્સને અલાવ હતું કે તમે લોકો જઈને એ સિનિયર પ્લેયર્સની મેચ જોઈ શકો, એટલે હું ગયેલી જોવા, નડાલની જોયેલી મેં મેચ, પછી રોજરની જોયેલી, એટલે મેચ જોઈને ઘણું બધું શીખવા મળે છે. અને ખાસ કરીને રોજર ફેડરર એમના કુલનેસ ટેમ્પરામેન્ટ માટે ખૂબ જ જાણીતા છે, તો એ અંગે તમને ત્યાં બીજું કંઈ જાણવા મળ્યું હોય તો એવો કોઈ બનાવ બનેલો? રોજર એકદમ કૂલ હોય છે, એ તો બધાને ખબર છે, અને કશો ફરક નથી પડતો કે પોઈન્ટ આવે કે ના જાય, આવે કે જાય, તો બસ એનામાંથી મારે એ જ શીખવાનું છે. તમે અત્યારે તમારી રમતનો વિચાર કરીએ તો અત્યારે તમે જે સ્ટ્રોક્સ મારો છો 200 શોર્ટ, ખાસ કરીને બેકહેન્ડ રમો છો, તો તમે એનો એંગલ કેવી રીતે એ યુઝ કરો છો? એટલે એ તો ડિપેન્ડ હોય કે સામેથી કેવો બોલ આવે છે, અગર એ બોલ એંગલવાળો હોય તો એમાં એંગલ મારો ઇઝી હોય છે, પણ જો અગર બોલ વચ્ચે આવે તો એમાંથી એંગલ મારો ટફ હોય છે, એટલે ડિપેન્ડ બોલ કેવો. અને જીલ એ જ રીતે પ્લેસમેન્ટનું પણ ટેનિસની રમતમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે, તમે જાણો છો એ પ્રમાણે કે પ્લેસમેન્ટ બોડી ઉપર અથવા તો એને બેકહેન્ડ સાઈડ ઉપર એ પણ તમે વિચાર કરતા હશો રમત દરમિયાન. હા, એ દર પોઈન્ટ પહેલાં એ વિચાર કરવો પડે કે ક્યાં સર્વ મારીશું અને પછી ક્યાં રિટર્ન મારીશું, ક્યાં રેલીમાં એને રમાડવાનું છે અને બધું. આની સાથે સાથે તમારી હોબી પણ કંઈક હશે જિંદગીમાં, તો તમારી હોબી કઈ? ટેનિસ ફર્સ્ટ, પછી ટેનિસ, પછી ડાન્સ. ડાન્સિંગ મને બહુ ગમે એટલે એ મારી સેકન્ડ હોબી છે. ડાન્સિંગમાં કયા પ્રકારનું? ક્લાસિકલ, કથક? ના, બોલીવુડ ડાન્સ. બોલીવુડ ડાન્સ, અચ્છા અચ્છા, રાઈટ. એ સિવાય બીજી કોઈ હોબી તમારી?
ના, એ સિવાય તો અને અત્યારે જે તમે 12મા ધોરણમાં અભ્યાસ કરો છો કોમર્સમાં, તો એમાં તમારે હવે તો પરીક્ષા પણ નજીક આવશે, એટલે તમારે હવે પ્લાનિંગ વખતે ખૂબ હવે ધ્યાન રાખવું પડશે ને, કારણ કે ફ્યુચરનું પ્લાનિંગ ટેનિસની કેરિયરની દ્રષ્ટિએ, તો તમે એ કેવી રીતે પ્લાન કર્યો છે? એ હું રોજે ભણું છું 1 કલાક, એટલે અને જ્યારે એક્ઝામ્સ નજીક આવશે ત્યારે હું ટેનિસ થોડું ઓછું કરવું પડશે મારે, અને પછી સ્ટડીઝ ઉપર થોડું વધારે ફોકસ કરીશ. તમારી આટલી સરસ કારકિર્દીને એપ્રિશિએટ કરવા માટે તમને જે કેરિયરમાં એવોર્ડ્સ મળ્યા, તો ગુજરાત સરકારના અને બીજા કયા તમને એવોર્ડ મળ્યા હતા? મને ગુજરાત સરકાર બહુ સપોર્ટ કરે છે, SAG છે, અને પછી એ ફાઇનાન્શિયલી બહુ જ સપોર્ટ કરે છે, જેના કારણે હું અબ્રોડ જઈ શકું છું રમવા, અને બીજા બહુ બધા મેડલ્સ મળ્યા છે મને, જેમ કે ટોર્નામેન્ટ હું જીતું તો જ્યારે પાછી આવું ત્યારે મને ગુજરાત સરકાર એવોર્ડ્સ આપે અલગ અલગ, જેમ કે સરદાર પટેલ એવોર્ડ છે ને, એટલે. અને આ સિવાય તમને બીજી કોઈ સ્પોન્સરશિપ પ્રાપ્ત થઈ છે? મને રેકેટ અને કિટ બેગ્સ ને બધું જે હોય છે હેડ મને સ્પોન્સર કરે છે. રમત દરમિયાન આપણે બીજો એક વિચાર કરીએ જે સરસ એક ક્રુશિયલ પોઈન્ટ હોય છે, એટલે બેટિંગ રેકેટનું જે સ્ટ્રિંગની સ્ટ્રેન્થ ટેન્શન, તો એ તમારે મેચને ધ્યાનમાં રાખીને એને વેરી કરવું પડે છે ને? ના, એ દર મેચમાં ચેન્જ ના હોય, એ તમારી ફિક્સ ટેન્શન હોય, એ કોચ તમને જે કહે એ તમારે કરાવવું પડે, કારણ કે એમને ખબર હોય કે તમારે તમે કેવું રમો છો અને ગેમ પ્રમાણે ટેન્શન બી ચેન્જ થાય. તમારી કારકિર્દીને આટલી સરસ રીતે આગળ લાવવામાં તમારો ફેમિલીનો કેવી કોન્ટ્રીબ્યુશન કેવું છે? મારી ફેમિલી મને બહુ જ સપોર્ટ કરે છે, જેમ કે મારી મમ્મી મને અગર લઈને બહાર ગઈ હોય તો ઘરે મારા બા છે, કાકા અને પપ્પા જે છે, બધા એકબીજાને બહુ સારો સપોર્ટ કરે કે કંઈ કામ હોય તો હેલ્પ કરે ને, અને ક્યારે મને ઓલવેઝ મને મોટિવેટ જ કરે છે, કોઈ બી હોય ક્યારે ડીમોટિવેટ નથી કરતા. તો તમને બીજા કોઈ એન્કરેજ કરે હોય તો એવો? મારા કોચ અને પછી મારા ફ્રેન્ડ્સ ઓલવેઝ ત્યાં જ હોય કે હું તને હેલ્પ જ કરીશું, મારી સામે કાયમ રમે અને મારે જ્યારે બી એમની નીડ હોય ત્યારે આવી જાય ને. જીલ, હવે પછીનું તમારું પ્લાનિંગ શું છે અને કઈ તમારી મહત્વની ટુર્નામેન્ટમાં તમે રમવાના છો? હવે 1 મંથ હું અહીંયા છું અને પછી 1st week of September હું જઈશ US ઓપન જુનિયર રમવા, જે લાસ્ટ ગ્રાન્ડ સ્લેમ છે. તમારી કારકિર્દીની જે સફર ટેનિસના ક્ષેત્રમાં જોઈ, એ કોઈ પણ ખેલાડી વિચાર કરે અથવા તો ટેનિસ પ્રેમી, તો ચોક્કસ એક સરસ લાગણી ઉત્પન્ન થાય, એક સન્માન થાય એવી રીતની તમારું પ્રોગ્રેસ હતો. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને તમે ફરી જ્યારે US ઓપન રમવા જાઓ નેક્સ્ટ મંથ, ત્યારે અમે સૌ આપને સફળતા ઈચ્છીએ છીએ. તો દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય ખેલાડી જીલ દેસાઈ એ જેમની ટેનિસ કારકિર્દીની જે વાત કરી આપણને, તે બદલ આપણે ખૂબ તેમને આભારી છીએ. અને આ સાથે આજનો રમત જગત કાર્યક્રમ સમાપ્ત થાય છે. નમસ્કાર.